હેલો મિત્રો, કેમ છો? તો આજે હું ફરી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. ગુજરાતીઓના એકદમ ફેવરિટ થેપલા ઘરે કેમ બનાવશો? રોજે રોજ રોટલી ખાઈને કંટાળી ગયા હો ને, તો આ થેપલા જરૂર ટ્રાય કરજો. આજે આપણે એકદમ સહેલી રીતે અને ઝટ બની જતા મેથીના થેપલા બનાવશું, જેને તમે 2-3 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. તો ચાલો થેપલા બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે લઈશું ઘઉંનો લોટ. તેમાં ઉમેરીશું 2 ચમચી ધાણા જીરું પાવડર, 1.5 ચમચી હળદર, 1 ચમચી જીરું, 3-4 ચમચી તલ. ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટમાં મેં નાનો ટુકડો આદુ, 3-4 મરચાં અને 6-7 કણી લસણ લઈને પીસી લીધા હતા, એટલે આપણી આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ. હવે 2-3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ને ત્યારબાદ કસૂરી મેથી એડ કરી દઈશું. અહીંયા તમે લીલી મેથીનો ઉપયોગ પણ કરી શકો છો, મારી પાસે અવેલેબલ નહોતી એટલે. હવે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે લોટમાં 2-3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. ત્યારબાદ 1 વાટકી દહીં ઉમેરીશું. હવે લોટને મિક્સ કરીને બાંધી લઈશું. થોડા થોડા પ્રમાણમાં પાણી એડ કરતા જઈને મીડિયમ લોટ બાંધી લઈશું. ના બહુ કઠણ અને ના બહુ નરમ એવો મીડિયમ લોટ બાંધીશું. આ રીતે લોટ બંધાઈ ગયા પછી સાઈડમાં તેલ નાખીશું અને હવે તેલ સાથે લોટને મિક્સ કરીને મસળી લઈશું, જેથી આપણો લોટ એકદમ સોફ્ટ બને. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એક લોટી મૂકીશું. હવે લોટી ગરમ થાય ત્યાં સુધી થેપલા વણી લઈએ. તો હવે લોટમાંથી આ રીતની મીડિયમ સાઈઝની ચાની વાળી લઈશું અને હવે ચાનીને ઘઉંના લોટમાં બોળી લઈશું, જેથી ચાની પાટલા ઉપર ચોટે નહીં. હવે ચાનીને પાટલા ઉપર રાખીને વેલણની મદદથી ગોળ ગોળ વણી લઈશું. થેપલો વણાઈ ગયા પછી તેને લોટી ઉપર મૂકીશું અને પછી 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે થેપલો શેકાય ત્યાં સુધી બીજો થેપલો વણી લઈએ. થેપલાને પણ આ રીતે ના બહુ પાતળું અને ના બહુ જાડું એવું મીડિયમ થિકનેસનું વણી લઈશું. હવે થેપલા ઉપર ફરી તેલ લગાવી લઈશું. હવે તાવીથાની મદદથી થેપલાને પલટાવી લઈશું અને ફરી બીજી સાઈડ તેલ લગાવી લઈશું. આ રીતે ઊંધો અને સીધો પલટાવીને થેપલાને શેકી લઈશું. હવે થેપલા શેકાઈ ગયા બાદ તેને પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ રીતે આપણા વણાયેલા બીજા થેપલાને પણ શેકી લઈશું. આ જ રીતે ઊંધો અને સીધો પલટાવીને તેલ લગાવતા લગાવતા શેકી લેવાનું. તો તમે જોઈ શકો છો કે થેપલો સરસ રીતે શેકાઈ રહ્યો છે. થેપલો શેકાઈ ગયા પછી એને પણ પ્લેટમાં કાઢી લઈશું. તો એકદમ તૈયાર છે ગુજરાતી સ્ટાઇલ થેપલા. તૈયાર થયેલા થેપલાને તમે દહીં, કેરીના છૂંદા અને ગુંદા કેરીના અથાણા સાથે ખાઈ શકો છો. સાથે તમારા સ્વાદને બમણો કરવા માટે તમે ડુંગળીને પણ લઈ શકો છો. છૂંદા અને અથાણાની રેસીપી તમને ચેનલ પર મળી જશે, જેની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકો છો. આ થેપલાને તમે ક્યાંય પણ લઈ જઈ શકો છો. 2-3 દિવસ સુધી તેને સ્ટોર પણ કરી શકાય છે. તો એકદમ ઝડપથી બની જતા આ થેપલા જરૂરથી ટ્રાય કરજો. અને હા, લાઇક, કમેન્ટ અને શેર પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.